ગુજરાતનું બદલાપુર કેમ બન્યું ગોંડલ? શું છે ગોંડલ રીબડાની લડાઈનો ઇતિહાસ? સૌરાષ્ટ્રમાં ગોંડલની બેઠક દાયકાઓથી રાજકારણમાં ચર્ચાનો વિષય રહી છે. જયરાજસિંહ અને રીબડા જૂથ વચ્ચેની રાજકીય લડાઈ પણ ખૂબ જૂની છે. ગુજરાતના જાણીતા નેતા પોપટભાઈ સુરઠિયાની હત્યા બાદ વર્ષ 1990માં રીબડા જૂથના મહિપતસિંહ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. એ પછી 1995માં પણ મહિપતસિંહ અપક્ષમાંથી ચૂંટણી લડીને જીત્યા, પરંતુ વર્ષ 1998માં લોઢું લોઢાને કાપે એ સિદ્ધાંત અમલમાં મૂકીને ભાજપે મહિપતસિંહ સામે જયરાજસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા અને તેઓ જંગી બહુમતીથી જીત્યા હતા. તો એનું કારણ થોડું જૂનું છે. 1988 આ બધાના લોકોના માનસ ઉપર આવ્યું, બાકી તો ભારેલો અગ્નિ તો વર્ષો પહેલેથી હતો. પણ 1988માં પોપટ લાખા સોરઠિયા એની જાહેરમાં 15 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની ઉપર આક્ષેપ હતો, અને એણે જે મર્ડર કર્યું ત્યારે મંત્રી હતા. ત્યારથી આ આખો ગોંડલ જે વિસ્તાર છે ને રીબડાનું જે છે, ગોંડલ ને રીબડા, એ ગુજરાતના નકશા ઉપર ઉત્તર પ્રદેશના બદલાપુરની જેમ છવાયેલું છે. એમ જોઈએ તો વર્ષ 1998થી આ બંને જૂથ વચ્ચે વિવાદ ચાલ્યો આવે છે, પરંતુ હવે ફરીથી એક વખત બંને પક્ષની રાજકીય મહત્વકાંક્ષાએ ગોંડલ પંથકમાં ચર્ચા જગાડી છે. મૂળ મુદ્દો જયરાજસિંહના પુત્ર ગણેશ અને અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપને લઈને છે. બંને નેતાઓ પોતાના પુત્રને રાજકીય વારસદાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે, જેના કારણે આ સમગ્ર સ્થિતિ સ્ફોટક બની છે. રાજકીય વારસો અને અહીંયા વટવચનનો વારસો, આર્થિક સંપ્રદાયનો વારસો, ધાર્મિકમાં પ્રભુત્વ એનો વારસો, આ બધું જ જે આખી ધાક અને શાખ છે એ વારસો બંને, એટલે જયરાજસિંહ અને અનુજસિંહ, એ બંને પોતપોતાના દીકરાને સોંપવા માંગતા હતા વાયા પોલિટિક્સ. પરંતુ એ ન થયું અને વચલો રસ્તો તો નીકળ્યો. જયરાજસિંહના પત્નીશ્રીને ટિકિટ મળીને જીતી ગયા, પણ બંને તરફ આ પ્રકારનું પુત્રના મોહને કારણે થઈને અત્યારે સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું. અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની લડાઈમાં ભાજપે વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સિટિંગ ધારાસભ્ય ગીતાબા જાડેજાને ટિકિટ આપી, પરંતુ ગીતાબા જાડેજાની જીત થઈ અને રીબડામાં પણ તેમને લીડ મળી. તેના કારણે રીબડાના કેટલાક પાટીદાર મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે. ટૂંકમાં હવે બંને પક્ષ માટે આ અસ્તિત્વનો જંગ બની ગયો છે. હવે બંને પક્ષે, એટલે કે જયરાજસિંહ જૂથ પક્ષે પણ અને રીબડા જૂથ, હવે અસ્તિત્વનો ઇન ધ સેન્સ એની ધાકના અસ્તિત્વનો પ્રશ્ન છે. બધે બંને પોતપોતાની રીતે શક્તિવંત જ ગ્રુપ છે, પરંતુ એમાં કોણ વધુ શક્તિશાળી અને હવે કોના ઉપર રાજકીય, સામાજિક અને આર્થિક આખું જે તંત્ર છે એ કોના હવાલે થશે એની એક લડત શરૂ થશે. કારણ કે ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ અને નાગરિક સહકારી બેંક આ જે છે ને એ સોનાની ખાણ જેવા છે, એના ઉપર જેનું પ્રભુત્વ એ આખા પંથકમાં છવાઈ રહે, અત્યારે જયરાજસિંહ જાડેજાનું પ્રભુત્વ છે. ગોંડલની બેઠકનો ઇતિહાસ પહેલેથી લોહિયાળ રહ્યો છે. કમનસીબે હવે ફરી એક વખત ગોંડલની બેઠક ઉપર બે બળિયા સામસામે આવી ગયા છે. નિષ્ણાંતોનું માનીએ તો હવે રાજકીય વર્ચસ્વથી વધી બંને જૂથ માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે, અને સમયસર જો આ બંને જૂથને રોકવામાં નહીં આવે તો ગોંડલની શાંતિ ફરીથી જોખમમાં મુકાઈ શકે છે. ધર્મેશ વૈદ્ય, VTV ન્યૂઝ, ગોંડલ.